નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તમે બધા જ હમણાં ગઈકાલે બોર્ડ એક્ઝામ પૂરી કરીને આવ્યા છો. કેવા પેપર રહ્યા એ મને ખબર છે, કેમ કે આ વખતેના પેપર બહુ ઇઝી હતા. હવે જુઓ, એક બીજી વસ્તુ તમે ધ્યાનથી સાંભળો કે જે વર્ષે બોર્ડ એક્ઝામના પેપર ઇઝી હોય છે એ વર્ષે રિઝલ્ટ હાઈ જતું હોય છે, બધાને ખબર છે બરાબર. હવે દસમાવાળા આ વખતે નવા છે, નાના છે, એટલે લોકોને કદાચ ના ખબર હોય, પણ હું તમને પૂરી ડિટેલ સાથે સમજાવીશ. આ વર્ષે ધોરણ 10 અને 12નું જે પરિણામ છે એ ગત વર્ષ કરતાં 9-10% ઊંચું આવશે. ગત વર્ષ એટલે સૌથી ખરાબ વર્ષ, ગત વર્ષ એટલે કેવું, સૌથી ખરાબ વર્ષ. એની અંદર પેપરની અંદર બહુ ખરાબ રીતના ટ્વિસ્ટેડ હતું આ તે વગેરે વગેરે બાબતો એની અંદર સમાવિષ્ટ છે, પણ એને આપણે ધ્યાને નહીં લઈએ. 2024ની જે બોર્ડ એક્ઝામ ગઈ છે એનું રિઝલ્ટ વધારે આવવાનું છે, બધી જ વસ્તુ સમજાવીશ. જો સર મારા 32 માર્ક્સ આવતા હોય તો પાસ કેવી રીતના થવું, આખી ડિટેલમાં. એજ્યુકેટવી કોઈ વિડીયો બનાવે વિધાઉટ પ્રૂફ નહીં બનાવે, યાદ રાખજો, નહીં તો કોઈ શોક જ કોને થાય અત્યારે હોળીના દિવસે બધું કરવાનું. ઓકે વિદ્યાર્થીઓ, અબ કી બાર 70%ને પાર જવાના છે. કઈ રીતના? તો આ વર્ષે ધોરણ 10નું જે પરિણામ છે એ ગત વર્ષ કરતાં 9-10% ઊંચું આવવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે. ધોરણ 10 અને 12નું પરિણામ 9-10% ઊંચું જવાની પૂરેપૂરી શક્યતાઓ અહીંયા છે. ગયા વર્ષ નપાસનો રેશિયો 100માંથી 12 હતો. એટલે ગયા વર્ષે શું હતું કે 100માંથી 12-15 વિદ્યાર્થીઓ નપાસ થઈ જતા હતા. ગયા વર્ષે 100માંથી 12-15 વિદ્યાર્થીઓ નપાસ થતા હોય તો રિઝલ્ટ 90-85% આવવું જોઈએ ને. આ લોકો થોડોક ડેટા એ લોકોનો એવો હોય છે, પણ આપણે જોઈએ બીજું આગળ શું કહે છે. આ વર્ષે માત્ર 2-3 અને આ ટકા નથી લખ્યું, આ છે ને ફેક્ટોરિયલ આવે મેથેમેટિક્સની અંદર, ફેક્ટોરિયલ આવે, કેમ યુઝ કર્યો છે. 2SPમાં 50% શિક્ષકો ગેરહાજર, પણ એકાઉન્ટના શિક્ષકોએ પેપર તપાસ્યા. 3-30 માર્ક્સ લાવનારને અડધો, મતલબ જો મેઇન વસ્તુ હું તમને સમજાવવા માગું છું કે જો તમારા 30 માર્ક્સ આવે છે તો એ લોકો 33 કરી આપશે, 30 આવે છે તો 33 કરી આપશે. બીજી વસ્તુ, ગ્રેસિંગ અલગથી મળશે બરાબર. 33 કરી આપે પ્લસ જો તમે ગ્રેસિંગ તમને મળવા પાત્ર છે તો ગ્રેસિંગ અલગથી, એટલે ચેકિંગ એવી રીતના કરશે કે છોકરાના 33 આવી જાય. ધોરણ 10 અને 12ના પેપર ચેક કરી રહેલા 20થી વધુ શિક્ષકો સાથે ભાસ્કરે, એટલે દિવ્ય ભાસ્કરની આ ન્યૂઝ છે, કરેલી વાતચીત પરથી આ જે છે એ તારણ નીકળ્યું છે. ઓફકોર્સ પૂરું ક્રેડિટ દિવ્ય ભાસ્કરનું છે, એમની એપ્લિકેશન પરથી સ્ક્રીનશોટ પાડ્યો તો. ઓકે, તો દિવ્ય ભાસ્કર એપ અમે લોકોએ પરચેસ કર્યું છે ન્યૂઝપેપર ડેલી વાંચવા માટે, તો અમે લોકો ત્યાં પૈસા ભરી ન્યૂઝપેપર વાંચીએ છીએ. બહુ બેસ્ટ ન્યૂઝ આવે છે એની ઉપર. પણ તમે અહીંયા બોર્ડ એક્ઝામના આ ન્યૂઝ તમને કેવા લાગ્યા? 33 કરી આપશે એ લોકો. જે ટેન્શન છે અમુક લોકોને કે સર મારા 30 આઈને પડ્યા છે, તો 33 કરશે તો કરશે. પહેલાં અત્યારે કાલે હોળી છે, પછી ધૂળેટી છે, તો પ્લીઝ મને કોમેન્ટમાં હેપી હોળી હેપી ધૂળેટી લખજો. અને અમારા 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે. તમે કહેશો સર એનું પાર્ટી ના તેવું બધું ક્યારે કરશો, તો ભાઈ એ બધું ક્યાં કરીએલા, અમે અત્યારે તમારી હેલ્પ કરવા માટે ઊભા છીએ. બરાબર, સેલિબ્રેશન તો થતું રહેશે, પણ બહુ બધી મહેનત હતી એની અંદર 1 લાખ પૂરા કરવાની અંદર. 2018ની અંદર જ્યારે હું 12th સ્ટેન્ડર્ડમાં હતો, પૂરું કર્યું, 12th પૂરા કર્યા પછી મેં કેમિસ્ટ્રીના IMP બનાવવા માટે એક વિડીયો બનાવ્યો હતો, અને એ વિડીયો મારો ફર્સ્ટ ટાઈમ વાયરલ થઈ ગયો. અને એના પછી ધીરે ધીરે મેં ક્રમશઃ વિડીયો બનાવવાના ચાલુ રાખ્યા, અને ચેનલનું નામ એ વખતે કંઈક એજ્યુકેશન એવું રાખ્યું હતું. પછી આગળ જતાં જતાં મને ખબર પડી, મારા કાકાના એક મોટા છોકરા છે જગદીશ ગઢવી, એમણે કીધું કે એજ્યુગઢવી રાખીએ તો થોડુંક યુનિક લાગશે, તો પછી એજ્યુગઢવી રાખી દીધું. અને ધીરે ધીરે ચેનલ બહુ વધારે ગ્રો થવા લાગી. પણ પછી ધીરે ધીરે હું 12th ક્લિયર કરીને BSc પૂરું કર્યું, ફિઝિક્સ સાથે ગોલ્ડ મેડાલિસ્ટ રહ્યો, MSc કમ્પ્લીટ કર્યું, પછી BEd ઓલમોસ્ટ ડન. તો એ બધાની અંદર મને ટાઈમ ઓછો મળતો હતો, જો કે એ ટાઈમે જો હું કન્ટિન્યુઅસલી કામ કરી શકતો હોત ઓછા ટાઈમની અંદર, મતલબ એ વખતે ટાઈમ ખરો હતો, તો અત્યારે બી અમારા 500K ની આસપાસ સબસ્ક્રાઈબર હોત. ડીલ મેં રાખી છે, હું જાણું છું બરાબર. એટલે ચેનલનું લેવલ
5 લાખ પ્લસનું છે, છતાંય અત્યારે 1 લાખ સબસ્ક્રાઈબર્સ છે, પણ અમે લોકો મહેનત હવે પૂરી કરીશું, બધાને પૂરો સપોર્ટ કરીશું, એટલે અમારા સબસ્ક્રાઈબર્સ હજી વધશે, જે વિદ્યાર્થીઓને જ સમર્પિત કરીશું. અને આ સબસ્ક્રાઈબર્સને એજ્યુગટવી યુટ્યુબ ચેનલ દ્વારા જેટલી પણ ઇન્કમ ઇનકેસ ફ્યુચર જનરેટ કરીએ છીએ અમે, તો અમે ડેફિનેટલી એ સ્ટુડન્ટ્સને જ એ કરીશું, કેમ કે અમારી પાસે ઇન્કમ અને કમાવાના સ્ત્રોત ઘણા બધા છે, તો અમે એ રીતના કમાઈ લઈશું. પણ અહીંયાથી જે પણ ઇન્કમ યુટ્યુબની આવે છે, તો ડેફિનેટલી અમે સ્ટુડન્ટ્સને જ પ્રોવાઈડ કરીશું. કોઈક પ્રાથમિક શાળાઓ જે ગુજરાત સરકાર દ્વારા છે, તો એમાં વિદ્યાર્થીઓને વધારેમાં વધારે સુવિધાઓ ઉપલબ્ધ થાય, જેવી કે પેન, પેન્સિલ, રબર, આ તે ઘણું બધું, બેગ્સ છે બરાબર, વગેરે સુવિધાઓ. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને એજ્યુગટવીને સબસ્ક્રાઈબ કરજો. કોઈ પણ તમારી કોમેન્ટના આન્સર હું પોતે જ આપું છું, કેમ કે અમે લોકો ફ્રી ટાઈમમાં 30 મિનિટ સ્પેશિયલ તમારા માટે બેસીએ છીએ લેપટોપ લઈને ધડધડ આન્સર આપવા માટે. રિપીટર વિદ્યાર્થીઓ ખાસ તમે લોકો ડરતા નહીં, તમારા માટે પણ હું એ જ કહું છું કે તમે લોકો ફેલ નથી થવાના. આ વખતે 70-80% રિપીટર વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવવાનું છે, 70% તો પાક્કું કન્ફર્મ છે. નહીં તો દર વખતે કેવું હોય કે રિપીટર વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ને 10% પાસ થાય, આ વખતે તમે 70% પાસ થઈ શકો છો. તો જો સારા પેપર ગયા છે તો એક વખત હાર્ટનો સિમ્બોલ રાખી અને કહી દો કે હા સર બેસ્ટ ગયું છે અને અમને કોન્ફિડન્ટ છે પાસ થઈ જશું. ઓકે, ઓલ ધ બેસ્ટ, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.